નમસ્કાર, હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું શ્રી પંચમી કેતા લાભ પાંચમ વિશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજનો દિવસ એટલે લાભ પાંચમ. લાભ પાંચમ એટલે શું? લાભ પાંચમ એટલે શ્રી પંચમી કહેવાય છે. શ્રી કેતા લક્ષ્મી, લક્ષ્મીજીનો પ્રિય દિવસ એટલે લાભ પાંચમ. સંવત વિક્રમ સંવત 2076 કારતક શુદ્ધ પાંચમ અને શુક્રવાર 1/11/2019ના દિવસે, આજના દિવસે લાભ પાંચમ આપણે ઓળખીએ છીએ અને જાણીએ છીએ કે આજનો દિવસ એ લાભ પાંચમ છે. લાભ પાંચમ એટલે શ્રી પંચમી. આજના દિવસે આપણે દરેક જણા આપણા પેઢી, દુકાન, વેપાર, ફેક્ટરીની અંદર ફરીથી નવા દિવસની શરૂઆતના સાથે આજના દિવસથી આપણે આપણા વેપારની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, આજના દિવસ એ એટલા માટે આપણે આપણા વેપારની શરૂઆત કરીએ છીએ કે આજના દિવસે કરેલી લક્ષ્મીજીની પૂજા અને વેપારની અંદર કરેલી શરૂઆત આખું વર્ષ આપણને અધોધ અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ અને શુભ વેપારની પ્રાપ્તિ કરાવે છે. તો લાભ પાંચમના દિવસે શું કરવાથી આપણા આખું વર્ષ આપણને શુભદાયી ફળોની પ્રાપ્તિ કરાવે છે? તો મિત્રો, આજના દિવસે સૌપ્રથમ આપણે આપણું દુકાન, ફેક્ટરી, પેઢીને શુભ મુહૂર્તની અંદર તેને ખોલવી અને શુભ મુહૂર્તમાં ખોલ્યા પછી તેને કમ્પ્લીટ રીતે સાફ અને સફાઈ કર્યા પછી આપણા દુકાનની અંદર જે મંદિર હોય, સ્થાન હોય, તે મંદિરના સ્થાનને સાફ સફાઈ કર્યા પછી તેની પૂજા કરવી. પૂજાની અંદર શક્ય હોય તો તેની અંદર આપણે લાલ ગુલાબના પુષ્પો ભગવાનને અર્પણ કરવા, કારણ કે લક્ષ્મીજીને કમળ અને ગુલાબ અતિ પ્રિય છે. તો ગુલાબના પુષ્પો અર્પણ કર્યા પછી અહીંયા દેવી દેવતાઓને દીપ અને ધૂપ અર્પણ કરવું. ધૂપ કહેતા અગરબત્તી અને દીપ કહેતા દીવો અર્પણ કરવું. ત્યાર પછી આજના દિવસે શ્રી પંચમીના દિવસે દેવી દેવતાઓને માવાની મીઠાઈનો નૈવેદ્ય પ્રસાદ અર્પણ કરવો. ત્યાર પછી આજના દિવસને આપણી શરૂઆત કરવી. આજના દિવસે આપણે ત્યાર પછી અહીંયા કહેવામાં આવે છે કે જે દુકાન હોય, ફેક્ટરી હોય અથવા પેટી હોય, તેના મુખ્ય ઉમરા પર બે બાજુ કંકુના સ્વસ્તિક કર્યા પછી, એ સ્વસ્તિક બે બાજુ કરવાને બે બાજુ સ્વસ્તિક કર્યા પછી બંને બાજુ એક મીઠા અને એક હળદરનો ગાંગડો મૂકવું. મીઠું અને હળદર તે લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિની અંદર. તો તે મીઠું અને હળદરનો ગાંગડો મૂક્યા પછી અહીંયા લક્ષ્મીજીને પ્રાર્થના કરવી અને આપણે નીચે, આપણે જે નીચે બેસતા હોય પેઢી ઉપર, તો નીચે અથવા જો ખુરશીમાં બેસતા હોય તો ખુરશીમાં બેઠા પછી બંને હાથ જોડ્યા પછી મહાલક્ષ્મીને યાદ કરવા. મહાલક્ષ્મીને મનની અંદર એવો ભાવ કરવો કે હે મહાલક્ષ્મી, આજના દિવસે હું મારા વેપારની શરૂઆત કરું છું. આ વેપારની અંદર તારી અસીમ કૃપા મારા પર બની રહે ને આ વર્ષ મારું પરમ મંગલમય જાય તેવી તમે કૃપા કરજો. તો બંને હાથ ઊંચા કરવા આ રીતે અને પ્રાર્થના કરવી, મમ ગૃહે વેપારે મહાલક્ષ્મી સદૈવ પ્રસન્નોસ્તુ. સદૈવ પ્રસન્નોસ્તુ કહેતા બંને આ રીતે કરવા અને હાથ જોડવા અને નમસ્કાર કરવા. ત્યાર પછી લક્ષ્મીજીને તો યાદ કરીએ, પણ આપણના વેપારની અંદર શુભ ફળ કોણ પ્રાપ્ત કરાવે, શુભ લક્ષ્મી કોણ પ્રાપ્ત કરાવે, કે છે કુબેર. તો કુબેરજીને પણ આજના દિવસે આપણે ચોક્કસ રીતે યાદ કરવા જોઈએ. તો કુબેરજીને કેવી રીતે યાદ કરીશું મિત્રો? તો કુબેરજીને હાથ જોડીને યાદ કરવાના અને મનમાં પ્રાર્થના કરવાની. તેનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ વિત્તેશ્વરાય નમઃ. ફરીથી મિત્રો આપણને જણાવીશ આ મંત્ર વિશે. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ વિત્તેશ્વરાય નમઃ. અને આ મંત્ર આપણને ના ફાવી શકે તો આંખો બંધ રાખી કુબેરને મનોમન યાદ કરવાથી આજના દિવસે આપણને શુભ અને માંગલિક કાર્યોની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર કહે છે આજના દિવસે કરેલા નાનામાં નાના વેપારથી આપનું આખું વર્ષ, સંપૂર્ણ વર્ષ સુખમય જાય છે, સમૃદ્ધિમય જાય છે અને સંપૂર્ણ રીતે ધનમય જાય છે. તો આજના દિવસે આપણે કેટલા વાગે આપણા વેપારની અંદર આપણે મુહૂર્ત કરી શકીએ? તો સવારે અહીંયા સવારનો સમય છે, સવારે 7:46 થી 10:46
ના સમય સુધી આપણે આપણા વેપારની અંદર અહીંયા મતી નાખીએ અને શરૂઆત કરીએ તો સારામાં સારું છે. તેની અંદર ચલ, લાભ અને અમૃત, શુક્ર, બુધ અને ચંદ્રની હોરા બતાવવામાં આવી છે. તે સમયની અંદર આપણે ચોક્કસ રીતે આપણા પેઢીની અંદર જઈ અને પેઢીની શુભ શરૂઆત કરીએ અને પૂજા અર્ચના કરીએ ને આ રીતે આપણે આપણા પેઢીની અંદર તે રીતે પેઢીની અંદર વેપારની અંદર મતી નાખીએ તો તે દિવસ આપણને તે દિવસ અને તે સાથે આવતું આવનારું વર્ષ આપણને સંપૂર્ણ રીતે સારું અને સમૃદ્ધ પ્રાપ્ત થાય છે. અસ્તુ શ્રી